આપણે અલંકાર અંગ્રેજી સ્ટેપ સેકન્ડમાં આગળ ચોપડીમાં જોશું. તેમાં પેજ નંબર 8 ઉપર આપણે શું આપેલી છે સૂચનામાં, તો કે આપેલા ચિત્રનો મહાવરો કરો. બરોબર, તેમાં આપણે શું આપેલું છે, તો કે છોકરીનું મોઢું કેવું આકારનું છે, તો કે ગોળાકારનું. બરોબર, તો આપણે ગોળાકારનું મોઢું આપણે આપેલું છે, એને આપણે દરેક ખાનામાં ટપકા દ્વારા શું આપેલું છે, ગોળ આપેલું છે, એને આપણે પેન્સિલની મદદથી ઘૂંટવાનું છે. આ રીતે આપણે ગોળ ઘૂંટીશું. બરોબર, આપણે એવી જ રીતે બાજુમાં પણ આપણે આ રીતે ગોળ બનાવવાનું છે. બરોબર, આ રીતે આપણે દરેક ખાનામાં ગોળ મોટું કરતું જવાનું છે. આ રીતે પેન્સિલની મદદથી ગોળ બનાવવાનું છે. હવે આપણે નીચે જોશું. નીચે પણ આપણે શું આપ્યા છે, ટપકા આપ્યા છે. ટપકા કેવા છે, ગોળ છે. તો આપણે હવે ગોળ છોકરીનું મોઢું આપણે ગોળ હોય ને, એટલે ગોળ આપણે ઘૂંટવાનું છે આ રીતે. બરોબર, આપણે આ રીતે ગોળ સરસ મજાનું બનાવતું જવાનું છે. બરોબર, આ રીતે દરેક ખાનામાં ગોળ ગોળ પેન્સિલની મદદથી ઘૂંટવાનું છે. ટપકા આપણે આપ્યા છે ગોળ રાઉન્ડના, એમાં આપણે ઘૂંટવાનું છે. બરોબર, હવે આપણે નીચે જોશું. નીચે પણ લાઈનમાં શું આપ્યા છે, આપણે ટપકા આપ્યા છે, એને પણ આપણે ગોળ ઘૂંટવાના છે. આ રીતે આપણે દરેક ખાનામાં છોકરીનું મોઢું આપણે કેવું આપ્યું છે, ગોળ આપ્યું છે, એટલે આપણે દરેક ખાનામાં ગોળ બનાવવાનું છે. ગોળ રાઉન્ડ આપણે ખાનામાં કરતું જવાનું છે. આ રીતે આપણે દરેક ખાનામાં ગોળ ગોળ રાઉન્ડ બનાવવાના છે. બરોબર, હવે આપણે ગોળ ઘૂંટાઈ ગયા. બરોબર, હવે આપણે નીચે શું છે, નીચે આપણે ખાના ખાલી આપેલા છે, એમાં કાંઈ ટપકા દ્વારા ગોળ આપેલું નથી. બરોબર, તો હવે આપણે નીચે ખાનામાં શું કરીશું, પેન્સિલથી મદદથી આપણે આ રીતે ગોળ બનાવતું જવાનું છે. બરોબર, આ રીતે આપણે ગોળ રાઉન્ડ કરતું જવાનું છે. આ રીતે આપણે દરેક ખાનામાં સરસ મજાના ધીમે ધીમે ગોળ બનાવવાના છે. બરાબર, આ રીતે આપણે ધીમે ધીમે પેન્સિલથી આપણે ગોળ બનાવવાનું છે. ખાનાની અંદર જ આપણે ગોળ બનાવવાનું. હવે આપણે આ રીતે આપણે દરેક ખાનામાં ગોળ બનાવતું જવાનું છે. બરાબર, હવે આપણે નીચે જોશું. નીચે પણ આપણે કાંઈ આપ્યું નથી, તો આપણે હવે શું કરીશું, પેન્સિલની મદદથી આ રીતે ગોળ બનાવવાના છે. બરાબર, આ રીતે આપણે દરેક ખાનામાં સરસ મજાના ગોળ બનાવવાના છે. આ રીતે આપણે દરેક ખાનામાં ગોળ બનાવવાના છે. આ રીતે આપણે સરસ મજાના ગોળ વર્તુળ, એટલે છોકરીનું મોઢું કેવું આપ્યું છે,
ગોળ આપ્યું છે એ રીતે આપણે દરેક ખાનામાં ગોળ બનાવવાનું છે. આ રીતે આપણે નીચે પણ આવી રીતે ગોળ સરસ મજાના બનાવવાના છે. ખાનાની અંદર જ આપણે ગોળ રાઉન્ડ બનાવવાનું છે. આ રીતે સરસ મજાનું ધીમે ધીમે પેન્સિલની મદદથી આપણે ગોળ બનાવવાનું છે. આ રીતે બરાબર. હવે આપણે શું છે, નીચેના ખાના ખાલી છે એમાં આપણે ઉપર ગોળ રાઉન્ડ શીખ્યા, એવી જ રીતે દરેક ખાનામાં ધીમે ધીમે આપણે છેડ સુધીની લાઇનમાં ગોળ બનાવવાના છે. બરાબર, આડા અવળા લીટા કરવાના નથી. આ રીતે આપણે કેવી રીતે આપણે છોકરીનું મોઢું ગોળ છે એ રીતે આપણે દરેક ખાનામાં ગોળ બનાવતું જવાનું છે. હવે આપણે પેજ નંબર 8 ઉપર જોશું. પેજ નંબર 8 ઉપર આપણે શું આપેલી છે, સૂચના આપેલી છે, આપેલા ચિત્રોનો મહાવરો કરો. બરાબર, તેમાં આપણે શું આપેલું છે ખાનામાં, તો કે પતંગ. હવે પતંગ આપે આપેલો છે. બરાબર, આપણે દરેક ખાનામાં ઉપર આપણે પતંગ દોરેલો છે. બરાબર, હવે આપણે શું કરવાનું છે, તો કે નીચે પણ આપણે જ રીતે આપણે આમાં આપણે શું આપેલું છે, તો કે પતંગમાં વચ્ચે શું આપેલું હોય, તો કે પ્લસની નિશાની. બરાબર, તો આ રીતે આપણે જો આપણે ટપકા દ્વારા આપણે આ રીતે આપણે શું આપેલી છે, પ્લસની નિશાની આપેલી છે. એને આ રીતે આપણે પ્લસની નિશાનીને ગુજરાતીમાં શું કહેવાય, સરવાળાની નિશાની. આ રીતે આપણે દરેકમાં આપણે સરવાળાની નિશાની કરતું જવાનું છે. બરાબર, હવે નીચે પણ આ રીતે નીચે પણ એક લીટી પછી બાજુમાં બીજી લીટી, એટલે શું બન્યું, પ્લસની નિશાની બની. બરાબર, આવી જ રીતે આપણે દરેકમાં પ્લસની નિશાની એટલે સરવાળાની નિશાની કરતું જવાનું છે. બરાબર, હવે નીચે જોશું, નીચે પણ શું આપ્યું છે, ટપકા દ્વારા આપણે એક લીટો પછી વચ્ચે લીટો. બરાબર, એટલે શું બન્યું, પ્લસની નિશાની એટલે સરવાળાની નિશાની બની. આ જ રીતે આપણે આ રીતે દરેક ખાનામાં બનાવવાનું છે. આ રીતે આપણે દરેક ખાનામાં પ્લસની નિશાની કરતું જવાનું છે. બરાબર, હવે આપણે પ્લસની નિશાની બની ગઈ. હવે આપણે ટપકામાં આપણે ગૂંટી, હવે આપણે નીચે આપણે કંઈ આપ્યું નથી, તો આપણે નીચે પણ આ રીતે આપણે સીધો લીટો પછી આડો લીટો, આ જ રીતે આપણે સીધો લીટો પછી આડો લીટો પછી સરવાળાની નિશાની બની. શું બની, સરવાળાની નિશાની. બરાબર, આ રીતે આપણે દરેક ખાનામાં સરવાળાની નિશાની બનાવવાની છે. બરાબર, હવે આપણે નીચે જોશું, નીચે પણ આપણે શું આપ્યું છે, ખાના ખાલી છે એમાં આ રીતે સરસ મજાના ખાનામાં પ્લસની નિશાની એટલે કે સરવાળાની નિશાની બનાવવાની છે. બરાબર, હવે આપણે નીચે પણ શું છે, ખાના ખાલી આપેલા છે. બરાબર, છેડ સુધી ખાનામાં આપણે પેન્સિલની મદદથી આપણે
પ્લસ એટલે સરવાળાની નિશાની આપણે જે ઉપર આપણે કરી એ પ્રમાણે આપણે નીચે પણ કરવાની છે, આડા અવળા લીટા કરવાના નથી.